તો હવે અત્યારે ખોટો બગાડ ન કરે ભાઈ. જોઈ પ્રમાણે દસ ના ડારિયા, દસ ના મમરા, દસ ની ખજૂર. શું જમવાનું બનાવો છો અત્યારે? પુલાવ બનાવે છે. તો ફ્રેન્ડ્સ આપણે રેડી થઈ ગયા છે. ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે હોળી છે, તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી હોળી. ફ્રેન્ડ્સ, ભારત દેશ છે જે તહેવારોનો દેશ છે, અને આવા અનેક તહેવારો આપણે ધામધૂમથી ઉજવીએ છીએ, અને આમાંનો એક તહેવાર એટલે હોળી. હોળીનો તહેવાર છે તે જીવનના રંગો દર્શાવતો તહેવાર છે અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે. અને હોળીના તહેવારમાં જે ઉમંગ અને જે ઉત્સાહ છે તે બીજા કોઈ તહેવારમાં આપણે જોવા મળતો નથી. આવી તો ઘણી વાતો છે જે હોળી વિશે આપણે કરવા બેસીએ તો ખૂટે જ નહીં. તો ચાલો પહેલા આપણે નાસ્તો કરી લઈએ અને પછી થોડુંક જે કામ છે તે આપણે પતાવી દઈએ. આપણે ઓફિસે આવ્યા હતા અને ઓફિસે બધી બજારમાંથી વસ્તુ લેવાની હતી, તો બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને અત્યારે પાછા ઓફિસેથી ઘરે જઈએ છીએ. બજારમાંથી ઘરે આવી ગયા છીએ અને થોડુંક એડિટિંગનું કામ બાકી છે. તો ચાલો પહેલા કમ્પ્લીટ કરી લઈ. જો આપણે છે ને પેલા જમાનામાં હતા કે ધાણી દારી આપણે 5-5 10-10 કિલો બધા લેતા, બરોબર? કારણ કે 12 મહિના મળતું નતું, બરોબર? ખજૂર તો 12 મહિનામાં એકવાર મળતી, ત્યારે કે ભાઈ હોળી માટે, બરોબર? હવે આપણે 12 મહિના મળે ખજૂર, ગમે ત્યારે ચોમાસામાં જોતે ખજૂર મળે, મમરા જોતે મળે 12 મહિના, દારિયા મળે, પતાસા મળે, બરોબર? તો હવે અત્યારે ખોટો બગાડ ન કરે ભાઈ. જોઈ પ્રમાણે દસ ના ડારિયા, દસ ના મમરા, દસ ની ખજૂર, દસ ના પતાસા, એક શ્રીફળ લેવું પડે 30 રૂપિયાનું, બરોબર? એ તમે ચાલુમાં લેતા નહીં. જે માંગરોળના શ્રીફળ આવે ને એ લેતા નહીં. એક ઓરિજિનલ ગોવાનું શ્રીફળ આવે ને એ તમારે લેવાનું, બરોબર? પાછા આપણે ઘરે આવી ગયા છીએ અને ડીસા રસોઈ કમ્પ્લીટ કરીને કે શું બને ઉડીસા તે? ગુવાર ચોરાનું શાક અને બટેકાનું સાથે બટેકા પણ છે. તો હમણાં રોટલી બનાવવાની બાકી છે તો રોટલી બનાવી લઈએ, પછી આપણે જમવા બેસી જાય. બપોરે જમીન થોડીક વાર આપણે આરામ કરતા હતા અને અત્યારે ડીસા જો નાસ્તો કરે છે અહીંયા બેઠી બેઠી. શું ખાધ ડીસા તું? પવાનો ચેવડો. તો ફ્રેન્ડ્સ આપણે કાલે પવાનો ચેવડો જે લઈ આવ્યા હતા તો તે અત્યારે ખાય છે. અત્યારે આપણે બારે જવાનું છે હોળીના દર્શન કરવા માટે. તો ગામમાં કઈ કઈ જગ્યાએ હોળી થાય છે તો તે તમને હું બતાવીશ આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ આજે સવારથી હું ફ્રી જ નથી, તો અત્યારે હું ફ્રી થઈ ગઈ છું. અને આજે છે હોળી, એટલે કે બાળકોનો પ્રિય તહેવાર છે આ. તો હેપી હોળી ટુ ઓલ ફ્રેન્ડ્સ. આપણે આજે રસોઈ છે તે વહેલી જ કરી નાખી છે, કારણ કે આપણે હોળીના દર્શન કરવા જવાનું છે એ માટે. તો ફ્રેન્ડ્સ હજી આપણે થોડી વાર છે હોળીના દર્શન કરવા જવા માટે, તો થોડી વાર પછી આપણે રેડી થઈ જઈશું ને પછી જઈશું. તો ફ્રેન્ડ્સ આ તહેવાર છે તે કોને કોને ગમે છે તે મને જરૂરથી ને જણાવજો. અને આ તહેવાર છે તે નાના મોટાનો બધાનો પ્રિય જ હોય છે અને બધાને મજા આવે, કલરથી રમવાનું હોય છે અને મસ્તી કરવાની હોય છે અને બહુ જ મજા આવે છે. ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ફ્રી થઈ ગયા છીએ અને ડીસાને જઈને કહીએ કે હવે જફર જમવાનું બનાવી ને, કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે. તો ફ્રેન્ડ્સ અત્યારે ડીસા તો બીજા કામમાં છે, તો જમવાનું કોણ બનાવે છે એ જોઈ આવીએ આપણે. તો જમવાનું તો મમ્મી બનાવે છે અહીંયા. જમવાનું આ શું બનાવે છે તો પૂછી લે મમ્મીને. મમ્મી શું જમવાનું બનાવો છો અત્યારે? પુલાવ. પુલાવ બનાવે છે. તો ફ્રેન્ડ્સ અત્યારે પુલાવ 4-5 દિવસ પહેલા પણ બન્યા હતા અને અત્યારે પણ બનાવે છે, કેમ કે ઘરમાં બધાને પુલાવ બહુ ભાવે છે એટલા માટે. ફટાફટ હમણાં બની જાય એટલે પછી આપણે જમી અને હોળીના દર્શન કરવા જવાનું છે. તો બની જાય એટલે આપણે ફટાફટ જમી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે રેડી થઈ ગયા છે અને અત્યારે જઈએ છીએ હોળીના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ તો અત્યારે જવાનું છે હોળીના દર્શન કરવા માટે. હું રેડી થઈ ગયો છું અને તમે જો ડીસા પણ રેડી થઈ ગઈ છે અને ચાલો હવે આપણે હોળીના દર્શન કરવા જવાના છે. તો ચાલો ડીસા જઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે અહીંયા બસ સ્ટેન્ડ પાસે આવી ગયા છીએ અને અમારો એક મિત્ર આવે છે તો તેની વેટ કરીએ છીએ. તો જોઈએ આવી જાય એટલે પછી આપણે અહીંથી આગળ જશું. તો ફ્રેન્ડ્સ અત્યારે મારો મિત્ર છે તે આવી ગયા છે, તો બાઇક ચલાવે છે અને અત્યારે અમે એક વસ્તુ ભૂલી ગયા તો પાછા લેવા જઈએ છીએ. તો જો રસ્તામાં જઈએ અમે. વિજયભાઈ
તો ફ્રેન્ડ્સ અમે બધે દર્શન કરીને હવે પાછા ઘર તરફ નીકળી ગયા છીએ અને ડીસા જોવો કઈક નારિયેળ ખાવાનું કઈ છે કઈક. તો ફ્રેન્ડ્સ આ નાળિયેર છે જે આપણે હોળીમાં ધરીએ છીએ તે આપણને પ્રસાદ રૂપે જ્યારે આપે છે ત્યારે આ નાળિયેર ખાવાની આપણને બહુ જ મજા આવે છે, એકદમ મીઠું મીઠું લાગે છે. તમે એકવાર ટ્રાય કરજો જરૂરથી. તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે ઘર તરફ જઈએ, દર્શન કરીને પાછા આપણે ઘરે આવી ગયા છીએ. તમે જોવો કે 10:30 થઈ ગયા છે, તો આપણું એડિટિંગનું કામ થોડુંક બાકી છે તો તે પૂરું કરી દઈએ અને પછી વાંચવા બેસી જાય. તો ફ્રેન્ડ્સ આ વિડીયોને આપણે આયોજન કરીશું અને મળીશું હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો આજનો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો સૌથી ને પહેલાં મળતા રહીએ. તો ચાલો ફ્રેન્ડ્સ ગુડ નાઇટ, રામ રામ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય.